नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट विषय में अपने छठा चैप्टर नो अभ्यास करी रहे हैं। भागीदार की निवृत्ति के मृत्यु आ चैप्टर माथी जे 8 मार्क्स ना अपने दाखलाओ पूछावाना छे, ए दाखलाओ में अपने त्रण दाखलाओ જોઈ ગયા, પાંચમો, છઠ્ઠો અને સાતમો દાખલો। આજે આપણે ત્યાર પછીનો દાખલા ક્રમ 8 આઠમા દાખલાનો અભ્યાસ કરશું, જે ટેક્સ્ટબુકમાં તમારે પેજ નંબર 267 ઉપર આપેલ છે। દાખલા નંબર 8, પેજ નંબર 267 ઉપર। સૌથી પહેલા આપણે દાખલાની રકમને ધ્યાનમાં લઈએ તો ટેક્સ્ટબુકમાં સાથે રકમમાં ધ્યાન આપજો। જયા, મમતા અને સ્મૃતિ 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। અહીંયા તમને કીધું કે પેઢીના જૂના ભાગીદારો કોણ છે, તો કે 3 કે કોણ છે, તો કે જયા, મમતા અને સ્મૃતિ। આ મૂડી ખાતાની કઈ બાજુ આવશે, ઉધાર બાજુ। આ દીગો જયા, મમતા અને સ્મૃતિ આ કઈ બાજુ આવશે, જમા બાજુ। હવે જો અહીંયા તમને શું કીધું, તો કે આ ત્રણેય ભાગીદારો છે એનો નફો નુકસાન કયા પ્રમાણમાં આવે છે, તો અહીંયા તમને રકમમાં છે સ્પષ્ટ પ્રમાણ આપેલ નથી, બરોબર। તમને એમ કીધું કે જયા છે એ કેટલો ભાગ છે, તો કે 2/5, 5/10 અને 1/10, તો આપણે એને પ્રમાણમાં દર્શાવવું હોય તો અહીંયા તમને જયાનો ભાગ કેટલો આપે છે, તો કે 2/5। મમતાનો ભાગ 5/10 અને સ્મૃતિનો ભાગ 1/10। હવે જો આને પ્રમાણમાં કહેવાય નહીં, આપણે લાભનું ક્યાંનું પ્રમાણ લઈએ ત્યારે આવે છે કે લાભને શું કહેવાય ત્યાર, તો અહીંયા આપણે એને પ્રમાણમાં લખવું હોય તો એનો નિયમ શું હોય કે ત્રણેયના છેદ છે એ કેવા આવવા જોઈએ, સરખા। તો ત્રણેયના છેદ સરખા કરવા હોય તો અહીંયા આપણે જોઈએ તો આ 2/5 કેટલા છે, 10। અહીંયા 10 લઈ આવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડશે, તો કે 2 વડે, જે છેદમાં ગુણો એ કિંમત ક્યાં ગુણવાનું, અંશમાં। હવે ગુણાકાર છે તો 2 × 2 એટલે 4, 5/2 એટલે 10, થઈ ગયા 3/10। તો આ ત્રણેયનું પ્રમાણ છે જૂનું કેટલું કહેવાય, અંશમાં હોય એનું પ્રમાણ, તો એનું પ્રમાણ કેટલું આવશે, તો કે 4/5/1। તો એ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું કહેવાય, 4/5/1। પ્રમાણમાં લખવું હોય એટલે એનો નિયમ શું, તો કે બધાના છેદ છે એ કેવા આવવા જોઈએ, એ સરખા હોવા જોઈએ। તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું, તમને રકમમાં નીચે જો શું આપેલ છે, પાકું સર્વે। અહીંયા તમને રકમમાં પાકું સર્વે આપેલ છે, પાકા સર્વેમાં તમે મૂડી દેવા બાજુ ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા તમને રકમમાં મૂડી ખાતાની સાથે સાથે તમને શું આપેલ છે, તો કે ચાલુ ખાતાની પણ શું આપેલ છે, બાકી આપેલ છે। શું આપે છે તમને, ચાલુ ખાતાની બાકી। આપણે આગલા ચેપ્ટરમાં પણ જોઈ ગયા ત્યારે મેં તમને નોંધ પણ લખાવી હતી, જ્યારે તમને રકમમાં ભાગીદારોના મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા આપેલા હોય ત્યારે આપણે મૂડી ખાતાને બદલે શું તૈયાર કરવાનું, ચાલુ ખાતું। અહીંયા આપણે મૂડી ખાતાને બદલે શબ્દ શું લખશો, ચાલુ ખાતા। જ્યારે તમને રકમમાં મૂડી ખાતાની સાથે ચાલુ ખાતા આપેલ હોય ત્યારે આપણે મૂડી ખાતાને બદલે શું તૈયાર કરવાનું, ચાલુ ખાતું। હા, જે આપણે બધું મૂડી ખાતામાં નોંધતા એ બધું શેમાં નોંધવાનું, ચાલુ ખાતામાં, પણ એક વિગત લખી શકાય નહીં, તો કે શું, તો કે ભાગીદારોની મૂડી। તો આપણે મૂડી સીધી ક્યાં નોંધવાની, પાકા સર્વેમાં, બાકી કોઈ પણ ભાગીદારી વિગતો આવે છે મૂડી ખાતામાં નોંધતા એ બધી વિગતો છે એ શેમાં નોંધવાની આવશે, ચાલુ ખાતામાં નોંધવાની આવશે। સૌથી પહેલા પાકા સર્વેની નીચેની જે વિગતો આપેલ છે એમાં ધ્યાન આપો। તારીખ 1/4/2017 થી સ્મૃતિ ભાગીદાર તરીકે શું થઈ, નિવૃત્ત થઈ, ત્રણેય માંથી છે નિવૃત્ત કોણ થાય છે, સ્મૃતિ। નિવૃત્તિ વખતે ભાગીદારોએ નક્કી કર્યું કે, પહેલો અવાજ, ભાડું ચૂકવવાનું બાકી રૂપિયા 4000 છે, હવે એમ કીધું ચૂકવવાનું બાકી ભાડું, તો એની વિગત તમને ઉપર ક્યાંય આપેલ હશે નહીં, એટલે આપણે ક્યાંય અસર ક્લિક કરવાની જરૂર નથી, આપણે એની સીધી અસર છે ખાતામાં આપી દઈશું।
ત્યાર પછી રોકાણ ઉપર વ્યાજ રૂપિયા 2500 મળવાનું શું છે બાકી છે તો મળવાનું બાકી હોય તો એની અસર પણ આપણે ક્યાંય ટી કરવાની નથી કે વારંવાર કીધું છે ચાર નિગતો ચૂકવવાનું બાકી મળવાનું બાકી અગાઉથી ચૂકવેલ અને અગાઉથી મળેલ હોય તો એવાને ક્યાંય ટી કરવાની જરૂર નથી એની સીધી અસર આપણે પાકા સમયમાં બીજી ક્યાં આવશે પુનઃમૂલ્યાંકન પાકા ત્રીજો અહેવાલ રોકાણો રૂપિયા 35000 માં શું કર્યા વેચી દેવા તો જો રોકાણો આપેલ છે એમાં ટીકર નાખો હવે જ્યારે રોકાણોમાં અહેવાલો આવે ત્યારે સામે જો મૂડી દેવા બાજુ ક્યાંય તમને રોકાણોનું અનામત આપેલ છે તો કે નહીં તો આપણે ક્યાંય ક્યાંય નોંધવાની જરૂર નથી પૂરી વિગતો હવે રોકાણ ત્યાર પછીનો ચોથો અહેવાલ પેઢીની પાઘડી રૂપિયા 2,00,000 નક્કી કરવામાં આવી કોની પાઘડી આપેલ છે પેઢીની એટલે એમાં કોનો ભાગ હશે બધા ભાગીદારોનો આપણે એમાંથી માત્ર કોના ભાગની મેળવવાની સ્મૃતિના પાઘડી ભાગ પાંચમો અહેવાલ ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા એક જે મેઘના પ્રમાણમાં શું કરશે વેચી લેશે તો ભવિષ્યમાં એટલે કે હવે નવા પેઢીના ભાગીદાર કોણ હશે માત્ર જયા અને મમતા આ બંને ભાગીદારો છે નફો નુકસાન કયા પ્રમાણમાં વેચશે એક જે એકના પ્રમાણમાં એ ભાગીદારોનું કેવું પ્રમાણ આપેલ છે 9 પ્રમાણ જરૂર પડે તો આપણે એને ધ્યાનમાં લેશું જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સર્વેયું તૈયાર કરો અહેવાલો ટીક થઈ જાય પછી સૌથી પહેલા આપણે કોની વિગતોની નોંધ કરશું તો કે પાકા સર્વેયા પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુથી શરૂઆત કરો પહેલી વિગત શું આપે છે લેણદારો લેણદારોની પેઢીનું શું કહેવાય દેવ દેવ છે એટલે ક્યાં આવશે મૂડી દેવા બાજુ ફરી જગ્યા છોડીને લેણદારો કેટલી રકમ છે 90000 એમાં અહેવાલો નથી એટલે રકમ સીધી બાદ ત્યાર પછીની વિગત સામાન્ય અનામત અનામતની રકમ છે તો અનામત કોની વચ્ચે વેચી દેવાનું ભાગીદારો વચ્ચે એટલે વિનોદ ક્યાં હશે ચાલુ ખાતામાં મૂડી ખાતું તો મૂડી ખાતું ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતામાં કઈ બાજુ આવે છે અનામત જમા બાજુ આપણે કઈ બાજુ નોંધ કરવાની જમા બાજુ અહીંયા પણ વિગત શું લખવાની સામાન્ય અનામત ખાતે કુલ રકમ કેટલી આપે છે અનામતની 70000 કયા ભાગીદારો વચ્ચે વેચવાનું જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વેચવાનું જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ 4:5:1 અહીંયા રકમ છે કેટલી છે 70000 70000 ને 4:5:1 ના પ્રમાણમાં કેલ્ક્યુલેટરમાં સાથે ગણતરી કરજો વેચો એટલે 70000 × 4 × 10 એટલે જે છે જયાના ભાગે રકમ છે કેટલી આવશે તો કે 28000 એ જ પ્રમાણે 70000 × 5 × 10 એટલે મમતાના ભાગે છે એ કેટલી રકમ આવશે 35000 અને એ જ પ્રમાણે સ્મૃતિનો ભાગ એટલે કે રકમ 70000 × 1 × 10 એટલે એના ભાગે રકમ છે એ કેટલી આવશે 7000 હવે આ જગ્યા એટલા માટે છોડી કારણ કે અહીંયા આપણે ચાલુ ખાતાની શું લખશું બાકી લખશું એના અને કદાચ ભૂલથી આ લખાઈ ગયું હોય તો બાકી તમે નીચે પણ લખી શકો પણ બને ત્યાં સુધી આપણે વાત ખબર જ હોય ચાલુ ખાતું છે તેની બાકી હોય જ તો આપણે એની જગ્યા છે શું કરી દેવાની છોડી દેવાની ત્યાર પછીની વિગત મૂડી ખાતા હવે માં ખાસ ધ્યાન રાખજો મૂડી ખાતા ભાગીદારોની મૂડી ક્યાં નોંધાય તો કે મૂડી ખાતામાં પણ અહીંયા આપણે શું તૈયાર કર્યું છે ચાલુ ખાતું આ એક જ એવી વિગત છે કે જે તમે ચાલુ ખાતામાં લખી શકો નહીં ચાલુ ભાગીદારોની જે મૂડી હોય એ મૂડી આપણે સીધી ચાલુ ખાતા તૈયાર કર્યા છે તો મૂડી સીધી ક્યાં લખવાની પાકા સમયમાં અહીંયા આપણે સીધી ક્યાં લખશું પાકા સમયમાં ત્યાં એની લખી નાખવાનું મૂડી પણ અહીંયા ધ્યાન રાખજો હવે પાકા સમયમાં મૂડી છે એ માત્ર કોની આવે તો કે નવા ભાગીદારોની સ્મૃતિ પેઢીમાંથી શું થઈ જાય છે નિવૃત્ત હવે એનું પેઢીમાં કાંઈ છે નહીં એનું જે કાંઈ પણ છે એ બધું આપણે શું કરી દેવાનું આપી દેવાનું અહીંયા આપણે મૂડી તમને અહીંયા ત્રણેય ભાગીદારોની મૂડી આપી પણ આપણા ચાલુ ભાગીદારો નવા ભાગીદારો જયાની મૂડી કેટલી છે 2,00,000 અને મમતાની મૂડી 1,00,000 કુલ મૂડી કેટલી થશે 3,00,000 પણ અહીંયા તમને સ્મૃતિની મૂડી આપેલ છે કેટલી આપેલ છે 90000 તો એનું શું કરવું તો કે સ્મૃતિની મૂડી છે એ હવે પેઢી એને શું કરી દેશે ચૂકવી દેશે તો ક્યાં ખાતામાં નોંધ કરશું આપણે ચાલુ ખાતામાં કઈ બાજુ આપેલ છે જમા બાજુ આપણે કઈ બાજુ નોંધ કરશું જમા બાજુ મૂડી કોની મૂડી છે સ્મૃતિની કેટલા રૂપિયા 90000 હવે એનું કાંઈ લેવું જ હોય નહીં
ત્યાર પછીની વિગત ચાલુ ખાતા તો ચાલુ ખાતાની નોંધ છે એમ આવશે ચાલુ ખાતામાં કઈ બાજુ આપેલ છે જમા બાજુ તો જમા બાજુ વિગત શું લખવાની બાકી આગળ લાવ્યા કોની બાકી આપેલ છે જયાની કેટલી રકમ આપી 26000 મમતાની 14000 સ્મૃતિની આપેલ નથી કારણ કે ચાલુ ખાતાની બાકી છે ક્યારે નક્કી હોઈ શકે નહીં ઈ જમા પણ હોઈ શકે અને ઉધાર પણ હોઈ શકે પણ આપણે એટલું યાદ રાખવાનું બાપે ચાલુ ખાતાની બાકી જે બાજુ આપેલો એ બાજુ નોંધવાની જમા બાજુ હોય એ જમા બાજુ નોંધવાની ઉધાર બાજુ આપી હોય તો ઉધાર બાજુ નોંધવાની આ મૂડી ખાતા હોય ને તો એની બાકી હંમેશા કેવી હોય જમા બાજુ પણ ચાલુ ખાતાની બાકી એના નામ પ્રમાણે ક્યારે નક્કી હોઈ શકે નહીં એ ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે ત્યાર પછીની વિગત ગાલખાદ અનામત હવે જો ગાલખાદ અનામત તો સામે જો તમને દેવાદારો આપેલા છે તો કે દેવાદારો આપેલા છે પણ દેવાદારો ઉપર કોઈ પણ પ્રકારનો તમને હવાલો આપ્યો નથી તો આપણે ગાલખાદ અનામત જે આપે છે એમ જ નોંધી રાખશું ગાલખાદ અનામત કેટલી રકમ આપેલ છે 10000 તો દેવાદારો ઉપર ગાલખાદ ગણત આપણે તો આ ગાલખાદ અનામતને આપણે ક્યારે ધ્યાનમાં લે સૌથી છેલ્લે એટલે કે હવાલો આવે ત્યારે હવે મૂડી દેવા બાજુની વિગતો પૂરી હવે એ જ પ્રકારે સામેની બાજુ જો મિલકત લેણા બાજુ પહેલી વિગત શું આપેલ છે પાઘડી જ્યારે પાટા સરવૈયામાં જૂની પાઘડી આપેલ હોય ત્યારે એ પાઘડીની રકમ આપણે ભાગીદારો વચ્ચે શું કરી દેવાની વેચી દેવાની એટલે ક્યાં ખાતામાં આવશે ચાલુ ખાતામાં કઈ બાજુ આપેલ છે ઉધાર તો આપણે કઈ બાજુ નોંધ કરવાની ઉધાર બાજુ અહીંયા પણ વિગત શું લખવાની પાઘડી ખાતે કેટલી રકમ છે 30000 ક્યાં ભાગીદારો વચ્ચે જૂના ભાગીદારોને ક્યાં પ્રમાણમાં જૂના પ્રમાણમાં 30000 ને 4/5 એકના પ્રમાણમાં વેચો એટલે જયના ભાગે રકમ છે કેટલી આવશે 12000 મમતાના ભાગે 15000 અને સ્મૃતિના ભાગે કેટલી રકમ આવશે 3000 ત્યાર પછીની વિગત મકાન તો મકાનની પેટીની શું કહેવાય મિલકત એટલે મિલકત લેણા બાજુ મકાન કેટલી રકમ 2,82,000 એમાં હવાલો નથી એટલે રકમ 12,00,000 ત્યાર પછીની વિગત યંત્ર યંત્રની પેટીની શું કહેવાય મિલકત એટલે મિલકત લેણા બાજુ યંત્ર કેટલી રકમ છે 1,43,000 ત્યાર પછીની વિગત રોકાણ રોકાણની પેટીની શું કહેવાય મિલકત એટલે મિલકત લેણા બાજુ રોકાણ કેટલી રકમ છે 33000 એમાં હવાલો છે એટલે રકમ ક્યાં રાખશો અંદર રાખવાનું ત્યાર પછીની વિગત સ્ટોક સ્ટોકની પેઢીની શું કહેવાય મિલકત મિલકત છે એટલે મિલકત લેણા બાજુ સ્ટોક કેટલી રકમ 20000 એમાં હવાલો નથી એટલે રકમ સીધી બારના કોલમમાં 20000 ત્યાર પછી દેવાદારો દેવાદારોની પેઢીનું શું કહેવાય લેણ મિલકત લેણા બાજુ દેવાદારો કેટલી રકમ 50000 એમાં પણ હવાલો નથી એટલે રકમ સીધી બારના કોલમમાં ત્યાર પછીની વિગત સ્મૃતિની લોન તો જો કે આ દાખલામાં પણ એવું હતું ત્યારે મેં સમજાવ્યું હતું જ્યારે કોઈ પણ પ્રકારની લોન આવે ત્યારે લોન ઈ કાકેરીનું દેવું હોય અથવા તો શું હોય લેણું હોય એટલે જો દેવું કે લેણું હોય એટલે એની નોંધ ક્યાં થાય પાકા સર્વે દેવાની હોય તો દેવા બાજુ નોંધ કરવાની લેણાની હોય તો લેણા બાજુ પણ જ્યારે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થતો હોય ત્યારે જો એ લોન નિવૃત્ત ભાગીદારની હશે તો તમે એને પાકા સરવૈયામાં નોંધી શકશો નહીં તો આપણે એની નોંધ છે ઈસમાં કરવાની તો કે મૂડી ખાતું હોય તો મૂડી ખાતું ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતામાં નોંધ કરવાની તો અહીંયા સ્મૃતિની લોન અહીંયા આપણે જોવાનું સ્મૃતિ પેઢીમાંથી નિવૃત્ત થાય છે તો કે આ એની લોન છે એ ક્યાં આવશે ચાલુ ખાતામાં કઈ બાજુ આપેલ છે ઉધાર તો આપણે કઈ બાજુ નોંધ કરવાની ઉધાર બાજુ વિગત એ લખવાની સ્મૃતિની લોન કેટલી આપેલ છે સ્મૃતિની લોન 30000 અને સ્મૃતિના ખાતામાં લોન છે કેટલી આવશે 30000 રૂપિયા પણ જો અહીંયા તમને સ્મૃતિના બદલે જયાની લોન આપેલો તો તો આપણે એની લોન છે એ અહીંયા આપણે નોંધી શકત નહીં કારણ કે જયા છે એ પેઢીમાંથી નિવૃત્ત થતી નથી તો જયાની લોન આપણે ક્યાં નોંધ પાકા સરવૈયામાં કઈ બાજુ આપેલ છે મિલકત લેણા તો આપણે લખે જયાની લોન કેટલી 30000 પણ જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની કોઈ પણ લોન હોય તો એ લોન હવે પેઢીમાં રાખવાની નથી એ લોનની રકમ આપણે એને શું કરી દેવાની આપી દેવાની ત્યાર પછી ચાલુ ખાતું છે એટલે એની નોંધ શેમાં થશે ચાલુ ખાતા કઈ બાજુ આપેલ છે મિલકત લેણા એટલે કઈ
बाजू कहवाय उधार એટલે કઈ બાજુ આવશે ઉધાર બાજુ ની આ વિગત શું લખવાની બાકી આગળ લાગે સકી હોય તો આ વિગત ની ઉપર જગ્યા શું કરી દેવાની રાખી દેવાની કોની બાકી આપેલ છે સ્મૃતિ ની કેટલી રકમ 10000 એટલે સ્મૃતિ ના કોલમ માં કેટલા આવશે 10000 જો આ ચાલુ ખાતાની બાકી છે એ નક્કી ન હોય અને તમને બે ભાગીદારની જમા આપી એકની શું હોય કે ઉધાર એટલે ચાલુ ખાતાની બાકી ગમે તે હોય શકે પણ આપણે શું યાદ રાખવાનું જે બાજુ આપેલ છે એ બાજુ આપણે એની બાકીની શું કરવાની નોંધ કરવાની હવે પાકા સર્વેની બધી વિગતો છે એ પૂરી નીચે હવાલામાં જો પહેલો હવાલ ભાડું ચૂકવવાનું બાકી કેટલા રૂપિયા 4000 છે ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનું બાકી પેઢી માટે શું કહેવાય દેવ દેવું છે આપણે ચૂકવવાનું બાકી છે એનો મતલબ કે આપણે પૈસા દેવાના બાકી છે દેવું છે એટલે એક સંખ્યા આવશે મૂળી દેવા બાજુ કે ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા બાકી છે 4000 પણ હવાલો છે એટલે એની કેટલી અસર થશે બે બીજી અસર ક્યાં આવશે પૂનમ વ્યાકરણ ખાતામાં આપણે ચૂકવવાનું છે તો પેઢીને શું થશે નુકસાન મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું કેટલી રકમ છે તો કે 4000 બીજો હવાલો રોકાણો પર વ્યાજ રૂપિયા 2500 મળવાનું બાકી છે મળવાનું બાકી એટલે આપણે બીજા પાસેથી શું કરવાનું લેવાનું છે એટલે લેવાનું હોય તો પેઢીને શું થશે આપણે બીજા પાસેથી રકમ લેવાની છે તો પેઢીને શું થશે ફાયદો પણ મળવાનું બાકી એટલે પેઢીનું શું કહેવાય લેમ હજી મળ્યું નથી આપણે ભવિષ્યમાં એના પાસેથી લેવાના તો લેવું છે એટલે એક અસર થી આવશે મિલકત લેના બાજુ મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા બાકી છે મળવાનું 2500 રૂપિયા પાયા રકમ છે કેટલી આવશે 2500 રૂપિયા એની બીજી અસર આપણે મળવાનું બાકી છે તો બીજા પાસેથી આપણે લેવાનું છે તો બીજી અસર પુનઃક્રિયાના ખાતામાં કઈ બાજુ આવશે તો કે પેઢીને તો શું થશે ફાયદો થાય એટલે સમાન બાજુ મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા 2500 ત્યાર પછીની વિગત એમાં ખાસ ધ્યાન રાખજો થોડો અવાલો અલગ પ્રકારનો છે રોકાણ રૂપિયા 35000 માં શું કર્યા વેચી દેવા હવે એમ કીધું અત્યાર સુધી આપણે અવાજ આવતા ત્યાં શું કહેતા તો કે રોકાણ છે એ કોણ લઈ જતું હોય તો કે પેઢીના ભાગીદારો લઈ જતા હોય એટલે આપણે એક અસર રોકાણમાં આપતા એક અસર ત્યાં આપતા ચાલુ ખાતામાં પણ અહીંયા તમને શું કીધું કે રોકાણ જે છે પેઢીના એ પેઢીએ 35000 માં શું કર્યા વેચી દીધા બીજાને તો પણ ખરેખર જો પેઢી પાસે રોકાણો છે એની કિંમત છે કેટલી તો કે 33000 હવે પેઢીએ કેટલામાં વેચ્યા તો કે 35000 તો સૌથી પહેલા તો આપણે રોકાણોની કિંમત હતી કેટલી 33000 હવે કેટલી થઈ 35000 તો રોકાણોની કિંમતમાં શું થશે વધારો કેટલામાં વેચ્યા 35000 માટે વધારો કેટલો થશે 2000 નો તો હવે રોકાણોની કિંમત કેટલી થઈ 35000 પછી આપણે પ્રક્રિયા બાકી છે એટલે રકમ ક્યાં રાખશું અંદરના કોલમ પહેલા બીજી અસર આપો રોકાણોની કિંમતમાં શું થયો વધારો રોકાણોની કિંમત વધી તો પેઢીને શું થશે ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવશે જમા બાજુ વિગત રોકાણો ખાતે રકમ છે કેટલી આવશે 2000 હવે તો કે હવે રોકાણોની કિંમત કેટલી થઈ 35000 હવે એ કિંમતે પેઢીએ રોકાણો શું કર્યા વેચી દીધા એનો મતલબ કે હવે પેઢીમાં કોઈ રોકાણો રહેશે નહીં તો વેચી દીધા હવે જ્યારે પેઢી રોકાણો વેચી દેશે ત્યારે પેઢીમાં એથી રોકડ શું થાય આવે એટલે અહીંયા શું આવશે રોકડ ખાતે જો ભાગીદાર લઈ જાય તો આપણે શું લખત ભાગીદાર ના મૂડી ખાતે અહીંયા પેઢીએ બજારમાં વેચી દીધા તો પેઢીમાં એથી રોકડ શું થશે આવશે એટલે શું લખવાનું રોકડ ખાતે કેટલામાં વેચા 35000 માં હવે પેઢીમાં કોઈ રોકાણો છે નહીં તો 35000 એની બીજી અસર કઈ રીતના વેચા રોકડેથી તો શેમાં આવશે રોકડ બેંક ખાતામાં રોકડ બેંક શું થશે રોકડ પેઢીમાં શું થાય ફાવે આવે કે કઈ બાજુ ઉધાર બાજુ શું વેચ્યું પેઢીએ રોકાણો અને રોકાણો ખાતે રકમ છે કેટલામાં આવું વેચા તો કે 35000 ચોથો વાલો પેઢીની પાઘડી રૂપિયા 2 લાખ નક્કી કરવામાં આવી ત્યાં કોની પાઘડી આપેલ છે પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ 2 લાખ રૂપિયા અહીંયા પેઢીની પાઘડી
કેટલી નક્કી થઈ 2 લાખ પણ પેઢીની એટલે કોની છે એ બધા ભાગીદારોની આપણે માત્ર કોની ભાગી મેળવવાની નિવૃત્ત ભાગીદાર કોણ નિવૃત્ત થાય છે સ્મૃતિ તો સ્મૃતિનો ભાગ કુલ ભાગી કેટલી છે 2 લાખ એને ગુણ્યા સ્મૃતિનું પ્રમાણ કેટલું છે 1 1 ના છેદમાં 10 તો સ્મૃતિના ભાગની ભાગી છે કેટલી આવશે 20 પેઢીની જે કુલ પાઘડી હતી એમાંથી સ્મૃતિના ભાગની પાઘડી તો સ્મૃતિના ભાગની પાઘડી છે કેટલી આવશે 20,000 હવે સ્મૃતિને કોણ ચૂકવશે તો કે બંને ચાલુ ભાગીદારો ચૂકવશે કોણ ચૂકવશે જયા અને મમતા તો અહીંયા આમ શું થશે તો કે જે ભાગીદારને નફામાં લાભ થતો હોય કોને લાભ થતો હોય સામાન્ય રીતે તો કે જયા અને મમતાને ત્યાં કોણ કરતું હોય સ્મૃતિ તો અહીંયા આમ શું થશે જયાના મૂડી ખાતાને બદલે શબ્દ શું લખશું આપણે ચાલુ ખાતે ઉધાર મમતાના ચાલુ ખાતે ઉધાર તે સ્મૃતિના ચાલુ ખાતે જમા હવે આ ત્રણમાંથી આપણા પાસે કોની પાઘડી છે તો કે સ્મૃતિની કેટલી છે 20,000 તો ત્યાં રકમ 20,000 પણ એ 20,000 બંને ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવાની લાભના પ્રમાણમાં રકમમાં જો કે લાભનું પ્રમાણ છે આપેલ નથી તો લાભનું પ્રમાણ મેળવવું હોય તો એનું સૂત્ર શું થાય તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે રકમમાં જો તમને ભાગીદારોનો જૂનો ભાગ અને નવો ભાગ તો કે જયા મમતા અને સ્મૃતિ એનો નવો ભાગ રકમમાં જો કે નવો ભાગ અને જૂનો ભાગ જૂનો ભાગ હંમેશા તમને રકમ આપેલ જ હોય કેટલો આપ્યો છે 4:5:1 એટલે કુલ પ્રમાણ કેટલું થશે 10 પણ રકમમાં જો કે નવો ભાગ આપેલ છે જો નવો ભાગ આપેલ ન હોય તો આપણે લાભનું પ્રમાણ છે એ કયું ગણવાનું તો કે જૂનું હોય એ શું કરી લેવાનું લાભનું પ્રમાણ પણ અહીં રકમમાં જો તમને હવાલો આપેલ છે છેલ્લો હવાલો 5માં ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા એક જે એકના પ્રમાણમાં શું કરશે વેચી લેશે તો એ નવો ભાગ કેટલો આવ્યો જયા અને મમતાનો 1:1 અને કુલ કેટલા થશે 2 પણ જ્યારે બંને ભાગ આપેલા છે ત્યારે આપણે લાભનું પ્રમાણ શું કરવાનું મેળવવાનું કોનો લાભ જોઈએ છે તો કે જયા અને મમતાનો પેલા જયાનો લાભ મેળવી નવો ભાગ કેટલો છે 1/2 માઇનસ એનો જૂનો ભાગ 4/10 માઇનસ છે એટલે ક્રોસ ગુણાકાર કરો 1 × 10 એટલે 10 માઇનસ 4 × 2 એટલે 8 છેદમાં 2 નો ગુણાકાર 20 બાદ કરો 10 માંથી 8 બાદ કરો એટલે 2/20 એ જ રીતના આપણે કોણ મેળવશું તો કે મમતા મમતાનો નવો ભાગ 1/2 માઇનસ 5/10 માઇનસ છે એટલે ક્રોસ ગુણાકાર કરો 1 × 10 એટલે 10 માઇનસ 5 × 2 એટલે 10 20 બાદ કરો 10 માંથી 10 બાદ કરો એટલે 0 શૂન્યના છેદમાં 20 તો જો આ યાદ રાખવામાં થયું તું એના જેવી એનાથી અલગ પાછી આ પ્રક્રિયા થઈ યાદ રાખવામાં આપણે જોયું હતું માઇનસ જવાબ આવે તો એ ભાગીદારનો લાભ નહીં પણ શું ગણવો ત્યાં પણ અહીંયા તમે જુઓ તો જયા અને મમતામાંથી મમતાનો લાભ છે એ કેટલો આવ્યો 0 એનો મતલબ કે એને નફામાં કોઈ લાભ નથી થતો અને ત્યાગે નથી થતો એનો મતલબ કે બધો ત્યાગ છે લાભ છે એ માત્ર કોને મળ્યો જયાને મળ્યો તો અહીંયા આપણે આ નોંધમાં જયાના ખાતે આવશે પણ મમતાનો તો કે મમતાને કોઈ લાભ થતો નથી તો આપણે મમતા ખાતે કોઈ વિગત નોંધી શકશું નહીં એનો મતલબ કે બધી રકમ છે એ માત્ર કોની હશે જયા ચૂકવશે અહીંયા 20,000 રૂપિયા છે એ માત્ર કોણ ચૂકવશે જયા તો જયાના ચાલુ ખાતે કેટલા આવશે 20,000 મમતા રકમને કોઈ લાભ થતો નથી એટલે આપણે મમતાના ખાતે કોઈ રકમ નોંધવાની નથી હવે અહીંયા સર આપી દો જયાના ચાલુ ખાતે એટલે ચાલુ ખાતામાં ઉધાર થયું એટલે ઉધાર બાજુ વિગત શું લખશું સ્મૃતિના ચાલુ ખાતે પણ રકમ કોના કોલમમાં લખવાની જયાના કોલમમાં કેટલા રૂપિયા 20,000 અને એનાથી વિરુદ્ધ સ્મૃતિના ચાલુ ખાતે શું થયું જમા જમા બાજુ અહીંયા વિગત શું લખવાની જયાના ચાલુ ખાતે રકમ છે એ કોના કોલમમાં આવશે સ્મૃતિના કેટલી રકમ છે તો કે 20,000
પૂરી વિગત અને બધા હવાલા છે એ પૂરા હવે આપણે ક્રમમાં ખાતાઓ શું કરશું બંધ કરશું પહેલા કુ ખાતું બંધ કરશું પૂનમ મૂલ્યાંકન ખાતું જો કઈ બાજુનો સરવાળો વધુ થશે તો કે જમા બાજુનો તો પહેલા જમા બાજુનો ટોટલ કરો કેટલો થશે 4500 સાથે કેલ્ક્યુલેટરમાં ગણતરી બતાવે તો 4500 અને સામેની બાજુ લઈ જાઓ 4500 ભાગ કરો એટલે 500 ઉધાર બાજુ તફાવત આવ્યો એટલે પેઢીનો શું કહેવાય નફો ક્યાં ભાગીદારો વચ્ચે વેચવાનો હતો કે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જગ્યા મમતા અને સ્મૃતિ જૂનું પ્રમાણ કેટલા પ્રમાણમાં વેચશું 4:5 એકના પ્રમાણમાં વેચો એટલે જયાના ભાગે રકમ છે એ કેટલી આવશે તો કે 200 રૂપિયા 250 અને સ્મૃતિના ભાગે કેટલી આવશે 50 એ લખો ક્યાં લઈ જશું આપણે ચાલુ ખાતામાં કઈ બાજુ છે ઉધાર તો ચાલુ ખાતામાં કઈ બાજુ લખશું જમા બાજુ ની વિગત લખો 200 250 અને 50 પૂરી વિગત હવે જ્યારે મૂડી ખાતું કે ચાલુ ખાતું બંધ કરો ત્યારે પેલા માત્ર લોકોનું થવું જોઈએ તો કે જે ભાગીદાર પેઢીમાંથી શું થાય છે નિવૃત્ત થાય છે ભાઈ કોણ નિવૃત્ત થાય છે સ્મૃતિ તો પેલા માત્ર સ્મૃતિનું ચાલુ ખાતું છે એ ચાલુ ખાતું માત્ર બંધ કરો કરો સરવાળો 7000 9000 20000 અને 50 એનો ટોટલ છે કેટલો થશે 1,17,050 1,17,050 અને સામેની બાજુ લઈ જાઓ 1,17,050 હવે આમાંથી ઉપરની વિગતો બાદ કરો 10,000 30,000 અને 3,000 બાદ કરો એટલે તફાવત છે કેટલો આવશે તો કે 74,050 હવે આ જે તફાવત આવ્યો એનું શું કરવું તો કે અહીંયા જે પેઢીમાંથી નિવૃત્ત થાય છે એનું મૂડી ખાતું ચાલુ ખાતું આપણે બંધ કર્યું તફાવત કેટલો આવ્યો તો કે 74,050 આ એની કેવી રકમ કહેવાય લેણી રકમ હવે જો તમને દાખલામાં કે સૂચના આપી કે સ્મૃતિની રકમ છે રોકડેથી ચૂકવવી કે લોન તરીકે તો કે કાંઈ સૂચના આપે નથી તો આપણા નિયમ પ્રમાણે જ્યારે રકમમાં સૂચના આપે ન હોય ત્યારે આપણે નિવૃત્ત ભાગીદારની જે લેણી રકમ છે એ પેઢી માસેના તરીકે રાખવાની લોન તરીકે તો આપણે એની સામે વિગત છે શું લખશું લોન ખાતે એની બીજી અસર લોની પેઢી માટે શું કહેવાય દેવું એટલે ક્યાં આવશે પાટા સરવૈયામાં અહીંયા ઉધાર છે ત્યાં કઈ બાજુ લખવાનું જમા બાજુ અહીંયા જમા બાજુ સ્મૃતિની લોન કેટલી છે 74,050 હવે એની પ્રક્રિયા પૂરી હવે જ પ્રમાણે કોનું બંધ કરશું આપણે જયા અને મમતા નું આ બંને નું બંધ કરો ત્યારે પછી જયાના કોલમ નો સરવાળો કરો 26,000 28,000 અને 200 એટલે કેટલો ટોટલ થશે 54,200 એને સામેની બાજુ લઈ જાઓ 54,200 એમાંથી બાદ કરો 20,000 અને 12,000 બાદ કરો એટલે તફાવત છે કેટલો આવશે 22,200 એ જ પ્રમાણે મમતાનું કોલમ બંધ કરો 14,000 35,000 અને 250 એટલે ટોટલ છે કેટલો થશે 49,250 સામેની બાજુ લઈ જાઓ 49,250 એમાંથી 15,000 બાદ કરો એટલે તફાવત આવશે 34,250 આ શું આવ્યું મળ્યું આપણે તો કે ચાલુ ખાતાની બાકી એટલે આ વિગત શું લખવાની બાકી આગળ લઈ ગઈ એ બાકીને પણ ક્યાં લઈ જશું પાકા સરવૈયામાં એ ઉધાર છે એટલે આ કઈ બાજુ લખવાનું જમા બાજુ જેમ આપણે મૂડી લઈ જતા એમ અહીંયા મૂડીના બદલે આપણે શું લખવાનું ચાલુ ખાતા જયા અને મમતા જયાની રકમ કેટલી છે 22,200 મમતાની રકમ 34,250 બંને ટોટલ કરી નાખો 22,200 અને 34,250 એટલે બંનેનો ટોટલ થશે 56,450 ચાલુ ખાતાની વિગતો પૂરી રોકડ બેંક ખાતું બંધ કરો કઈ બાજુનો સરવાળો ઉધારશે એટલે ઉધાર 35,000 આ બાજુ લઈ જાઓ 35,000 બાદ કરો એટલે 35,000 અને વિગત શું લખવાની બાકી આગળ લઈ ક્યાં લઈ જવાની તો પાકા સરવૈયામાં અહીંયા વિગત શું લખવાની રોકડ બેંક કેટલી રકમ તો કે 35,000 હવે
સૌથી છે એટલે પાકા સરવાળાનો ટોટલ કરો 534500 534500 આયા છે બધી વિગતો દાખલો સામાન્ય જ હતો ફેરફાર શું હતો તો કે મૂળ ખાતાની સાથે શું આપ્યા ચાલુ ખાતાને એક આયા જે ભાગીદારોને લાભ થતો એમાંથી લાભ માત્ર કોને થતો હોય એકને તો આપણે બધી માંગણીની રકમ છે એને કોણ ચૂકવશે માત્ર એક જ ભાગીદાર આપો દાખલો કે બુકમાં જ લખવાનો છે અને સાથે સાથે તમને જે વર્ક આપીશ એક્સરસાઇઝ આપું એ તમારે રફ નોટમાં ગણવાનો રહેશે નમસ્કાર વિદ્યાર્થીઓ